ગુજરાત ગુજરાતની સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં ઘટતા પાઠ્યપુસ્તકો વહેલી તકે ઉપલબ્ધ કરાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ મંત્રીશ્રીને આવેદનપત્ર પહોંચાડવા માટે મામલતદાર અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લગભગ 1.5 માસ જેટલો સમય વીતવા છતાં પણ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય મળતું નથી અને તેમના પુસ્તકો પણ મળતા નથી, ત્યારે પાઠ્યપુસ્તકની વિતરણ વ્યવસ્થા સરકારની અનિયમિત હોય જેને નિયમિત કરવામાં આવે. ઉપરાંત અંગ્રેજી માધ્યમની શાળાઓની પરિસ્થિતિ તો તદ્દન ખરાબ છે. એક પણ શાળામાં હજુ સુધી સંપૂર્ણ પુસ્તકો આવી ગયા નથી અને જે પણ આવ્યા છે તે કઈ પ્રાથમિક શાળાઓમાં કે સરકારી શાળાઓમાં આવ્યા નથી, જેમાં ઉના, જલાલપુર, પોરબંદર, દાહોદ, ચોટીલા, તલાળા, સાવરકુંડલા, કલ્યાણપુરા વગેરે શાળાઓમાં જોવા મળી રહ્યા છે કે પુસ્તકો વગર બાળકો ભણે કેવી રીતે. એક બાજુ ઓનલાઈન શિક્ષણ, પરંતુ ઓનલાઈન શિક્ષણ પણ નેટ ન હોવાથી વિદ્યાર્થીઓ ભણી શકતા નથી અને પુસ્તકો પણ નથી, ત્યારે વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે તે અંગે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એટલે કે અમોને આમ આદમી પાર્ટી ગુજરાતને છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી વાલીઓના અને શિક્ષક મિત્રોના ઘણા બધા એવી માહિતીઓ અને ફોન મળ્યા છે, ફોન આવ્યા છે કે ભાઈ ગુજરાતમાં અલગ અલગ શાળાઓમાં પાઠ્યપુસ્તકો હજુ સુધી મળ્યા નથી. એટલે કે 1 જૂનના પહેલા અઠવાડિયામાં સામાન્ય રીતે શૈક્ષણિક સત્ર શરૂ થઈ જતું હોય અને આજે આપણે લગભગ જુલાઈ મહિનો પૂરો થવા આવ્યો છે, એટલે કે લગભગ 2 મહિના થયા છતાંય પાઠ્યપુસ્તકો મળ્યા નથી. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોરોના મહામારીનો સમય ચાલે છે, એટલે સરકારે ઓનલાઈન શિક્ષણને ઉત્તેજન આપવાનું નક્કી કર્યું છે. એટલે કે બાળકોને શાળાએ નથી બોલાવતા, ઘરે બેઠા અભ્યાસ કરવાનો. આ પરિસ્થિતિમાં પાઠ્યપુસ્તકો વગર બાળકો કેવી રીતે અભ્યાસ કરશે? એમાંય ખાલી એવું નથી કે કોઈ એક જગ્યાએ પ્રોબ્લેમ છે, મેં કહ્યું એમ સમગ્ર જગ્યાએ. અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એક તાલુકો છે કલ્યાણપુર તાલુકો, એ તાલુકામાં 200થી વધારે શાળાઓ આવેલી છે, એમાં 1 થી 8 ધોરણનું એક પણ પુસ્તક આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત તળાજા, તાલાળા, સાવરકુંડલા, દાહોદ, દક્ષિણમાં જલાલપુર એવા અસંખ્ય તાલુકાઓ છે, અસંખ્ય જિલ્લાઓ છે જ્યાં હજી પાઠ્ય પુસ્તકો પહોંચ્યા નથી. શું અને ખાસ કરીને બીજા ગુજરાતી સિવાયના માધ્યમો, અંગ્રેજી માધ્યમમાં તો ઉચ્ચતર માધ્યમિક માધ્યમિકના પુસ્તકો પણ નથી મળ્યા. આપણે રાંદેરમાં પરિવાળા સ્કૂલ આવેલી છે, 9, 10, 11, 12ના અંગ્રેજી માધ્યમનું એક પણ પાઠ્ય પુસ્તક નથી મળ્યું. ધોરણ 1 અને ધોરણ 2ના પાઠ્ય પુસ્તકો આખા ગુજરાતમાં કોઈ શાળાને નથી મળેલા. ધોરણ 4નો ગુજરાતી વિષય બદલાયેલો છે, ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન બદલાયેલું છે, એના પાઠ્ય પુસ્તકો હજી સુધી ગુજરાતની એક પણ શાળાને નથી મળ્યા. અને આ સિવાયની વાત એ કે જે પાઠ્ય પુસ્તકો બદલાણા છે, ફોર એક્ઝામ્પલ 4થાનું બદલાણું છે અને 8માનું બદલાણું છે, એ સિવાયના પાઠ્ય પુસ્તકો શાળાઓને નથી મળ્યા, પણ તમે સ્ટેશનરીમાં જાઓ તો પૈસા આપીને પાઠ્ય પુસ્તકો મળી જાય. તો આનો શું અર્થ સમજવું? તો એક તરફ ભણશે ગુજરાત અને વાંચશે ગુજરાતની વાતો ચાલે છે, પુસ્તકો વિના કેવી રીતે ભણશે અને કેવી રીતે વાંચશે પ્રશ્ન છે. અને એની રજૂઆત કરવા માટે માનનીય કલેક્ટર શ્રી વતી અમે ગુજરાતના શિક્ષણ મંત્રીશ્રીને આમ આદમી પાર્ટી ગુજરાત વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે ગુજરાતના અસંખ્ય વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આ પીડાને સમજે. એકમ કસોટીઓ નજીક આવી રહી છે, પછી બધા કાગળ વર્ક, પેપર વર્ક કરવાના હોય, બાળકનું શિક્ષણ કાર્ય છૂટતું જાય છે, તો આ મુદ્દે થોડું ધ્યાન આપે.